ધોરણ 8 વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો ગુડ આફ્ટરનૂન. આપણે યુનિટ 4 સર્વતૂર વિશે શીખ્યા. એમાં સૌર ઉર્જા વિશે આપણે જોયું, બરાબર. સોલર એનર્જી એમાં ઘણું બધું આપણે શીખ્યા. વિજ્ઞાન આગળ વધ્યું છે. સોલર એનર્જી સૌર ઉર્જા દ્વારા ઘણી બધી વિજ્ઞાન દ્વારા સગવડો મળી છે અને એમાં આપણને ઘણું બધું જાણવા મળ્યું સોલર એનર્જી વિશે. હવે એ પછી એક્ટિવિટી 8 છે, એમાં જે સૂર્ય છે એ સૂર્યને અનુલક્ષીને, એટલે કે કેટલાક વર્ડ્સ આપ્યા છે, એ વર્ડ્સ છે એ સૂર્યને રિલેટેડ સંબંધિત છે. આ ચિત્ર તમે જોયું, એ ચિત્ર આ સન છે. સનની આજુબાજુ જે સૂર્યમંડળ તમે જોયું છે ને, સૂર્યમંડળની આકૃતિ પણ આ જ પ્રમાણે હોય છે. સૂર્યમંડળ જે છે, સૂર્ય અને એની આજુબાજુ ફરતા તે ગ્રહો છે, 9 ગ્રહો છે. એ 9 ગ્રહો આ જ પ્રમાણે સૂર્યની આસપાસ ફરતા હોય છે. એવી રીતે આ સોલર ઉર્જા વિશે જોયું, એમાં સૂર્ય એ મહત્વનું ગણાય છે. સૂર્ય ખૂબ મહત્વ ધરાવે છે. એ સોલર સૂર્ય દ્વારા ઘણી બધી આપણને અત્યારના આધુનિક યુગમાં સગવડો પ્રાપ્ત થાય છે અને વીજળીનો પણ બચાવ થાય છે. તો એ આપણે જે સૂર્યમંડળને એના 9 ગ્રહો આ બધું આપણે ભૂગોળમાં શીખી જઈએ છીએ. હવે આ જે સૂર્ય છે એ સૂર્યને સંબંધિત કેટલા કઈ શબ્દ, બરાબર. તો સન છે, એની આજુબાજુ શું છે? તો એક તો જે સેટેલાઇટ છે, એનર્જી પ્રાપ્ત થાય છે. ક્લાઉડ વાદળા બધા બ્રાઇટ ચમકે છે, તેજ આપે છે. સન સ્ટ્રોક, પછી સન સાઇન, એવો ઓળે ડ્રાઈવ અપ, અને સૂર્ય એક સ્ટાર છે અને એ સૂર્ય આપણને ખૂબ યુઝફુલ છે. હવે આ જે વર્ડ આપ્યા છે ને, એ વર્ડને અનુલક્ષીને નીચે આપણને લીટી આપી છે. એ લીટીમાં વર્ડ, એ વર્ડને અનુલક્ષીને એ વર્ડ જે આવે, આ વર્ડનો ઉપયોગ કરી અને અહીં સૂર્ય વિશે એક પેરેગ્રાફ આપણે લખવાનો છે. એ પેરેગ્રાફ હું એ બોર્ડ ઉપર લખું છું. ધ સન ઇઝ એ સ્ટાર, ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ રિવોલ્વ આર રિવોલ્વ એરાઉન્ડ ઇટ, બરાબર. સૂર્ય સ્ટાર છે, પૃથ્વી અને બીજા કેટલાક ગ્રહો એની આસપાસ ફરે છે. ધ મૂન ઇઝ એ સેટેલાઇટ, ધ સન ઇઝ ધ મેઇન સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. સોલર એનર્જી ઇઝ useful for illuminating homes. સૂર્યની
જે એનર્જી છે એ ઇન્ડિયા એના મુખ્ય સ્ત્રોત ગણ છે, બરાબર. હવે એ સોલર એનર્જી આપણને ખૂબ ઉપયોગી છે. કઈ રીતે ઉપયોગી છે? તો એનર્જી યુઝફુલ ફોર ઇલ્યુમિનેટેડ હોમ્સ, ઓફિસિસ એન્ડ સ્ટ્રીટ. આપણા ઘરો, ઓફિસો, શેરીઓ આ બધું પ્રકાશિત શેના દ્વારા થાય છે? તો કે સૂર્યની જે એનર્જી છે એના દ્વારા ઘણું બધું પ્રકાશિત થાય છે અને આપણને પ્રકાશ પ્રાપ્ત થાય છે. ધ સન ધે ઇઝ બ્રાઇટ સન સૂર્ય. ઉનાળાની ઋતુ સૂર્યનો પ્રકાશ ઘણો બધો બ્રાઇટ હોય છે, એટલે કે વધારે પડતો સૂર્ય ચમકે છે, બરાબર. ઇન કોઝિસ આ કારણે સનસ્ટ્રોક ધ વોટર ફ્રોમ રિવર્સ. ઉનાળાની ઋતુ સૂર્યનો પ્રકાશ વધારે હોય છે, એને કારણે આજે સૂર્યનો પ્રકાશ વધારે હોય છે એને કારણે ધ વોટર ફ્રોમ રિવર્સ ડ્રાય, જે નદીઓના પાણી છે એ સુકાઈ જાય છે, બરાબર. ઇટ ઇવોપોરેટ નદીઓ સુકાઈ જાય છે, એને કારણે જે બાષ્પીભવન થાય છે સૂર્યની ગરમીથી, એને લીધે વાદળા બનતા છે, બરાબર. અને એ વાદળા બનતા છે એને લીધે શું થાય છે? વરસાદ પડે છે. અને વરસાદની ઋતુ ક્યારે આવે? સમર પછી, એ આપણને બધાને ખબર છે, બરાબર. ત્યાર પછી જે ગ્રહો છે એ ગ્રહો વિશે આપણે ભૂગોળમાં શીખી ગયા, પણ નવ ગ્રહો છે, બરાબર. પહેલા કેટલા હતા? સૂર્યના ગ્રહો હતા, સૂર્ય અને સૂર્યમંડળ, એને સૂર્યના નવ ગ્રહ. પહેલા નવ ગ્રહો હતા, પણ વસ્તુ શું બની કે આંતરરાષ્ટ્રીય જે ખગોળશાસ્ત્રી હતું ને એનો સંઘ હતો, એ સંઘ દ્વારા જે પ્લુટો ગ્રહ છે એની માહિતી રદ કરવામાં આવી અને એને કારણે અત્યારે જે ગ્રહો નવ હતા એને કારણે અત્યારે આઠ ગ્રહો બોલાય છે. હવે એ આઠ ગ્રહો છે એમાં કયા કયા છે? તો નવ ગ્રહો એમાં પ્લુટો બાદ કરતા કયા ગ્રહો આવે? મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ, જ્યુપિટર, સેટર્ન, યુરેનસ, નેપ્ચ્યુન, બરાબર. અને છેલ્લે જે માન્યતા રદ કરી છે એ ગ્રહ કયો? તો કે પ્લુટો. હવે પ્લુટો ગ્રહની માન્યતા રદ કરી એટલે અત્યારે આઠ ગ્રહ અસ્તિત્વમાં આવ્યા છે. અને એ આઠ ગ્રહ આ પ્રમાણે છે, હું જે બોલી એ અંગ્રેજી નામ હતા. હવે એમાં મર્ક્યુરી એટલે બુધ, વેનસ શુક્ર, અર્થ પૃથ્વી, માર્સ મંગળ, પછી જ્યુપિટર ગુરુ, સેટર્ન એટલે શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. આ બધા ગ્રહો છે. જે ગ્રહો મળી સૂર્ય અને તેના નવ ગ્રહો મળીને આખું સૂર્ય મંડળની રચના કરવામાં આવે છે, બરાબર. એ રચના કરી છે એના દ્વારા આખું સૂર્ય અને મંડળ. આ તમે ભૂગોળમાં શીખતા છો,
એની આકૃતિ પણ સૂર્ય અને સૂર્યમંડળ વિશે આવે છે. હવે આ જે આમાં આકૃતિ આપી છે ને એ આપણે શેમાં દોરવાની, તો આપણા પુસ્તકમાં, અને જે તમારી ભૂગોળ છે ને એ ભૂગોળમાં સૂર્યમંડળ એના જે નવ ગ્રહો છે એ નવ ગ્રહોની આકૃતિ પણ આપણે આપણા ઇંગ્લિશમાં દોરવાની. કાલે જે નવ ગ્રહ છે એ નવ ગ્રહના નામ તમને હું આજે જે સમજાવ્યા એ લખાવીશ બોર્ડ ઉપર. એ નવ ગ્રહોના નામ તમારે જાણી લેવાના, અને એ નવ ગ્રહો વિશે જે માહિતી છે એ માહિતી તમારે ભૂગોળ દ્વારા પ્રાપ્ત કરવાની. બરાબર, આ રીતે અહીંયા આગળ યુનિટ 4 સન 2 એ આપણો પાઠ અહીંયા આગળ યુનિટ 4 પૂરો થાય છે. હવે ખાલી ગ્રહોના નામ છે એ તમને હું કાલે લખાવી દઈશ. ત્યાર પછી આપણે અહીંયા આગળ પહેલા સત્રનો જે અભ્યાસક્રમ છે કે જે આપણે યુનિટ 4 સુધી છે એ પત્યો, હવે અત્યાર સુધી જે શીખ્યા એના અનુસંધાનમાં પાછળથી જે રિવિઝન ચાલુ થાય છે એ આવતીકાલથી આપણે શરૂ કરીશું. ક્યારે પણ નવ ગ્રહો વિશે તમને લખાવીશ એ પછી. થેન્ક યુ વિદ્યાર્થી, બાય.